હેલો જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે મારું નથી ચિંતા નખાણી અગેન આજે એક જબરજસ્ત ઇન્સ્પિરેશન જે છે એનું લઈને આવ્યો છું પ્રખર પરીખ જે આપણો જાગૃત આવાજનો વિદ્યાર્થી છે અને એણે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની એક્ઝામ આપી છે અને આપણા પ્લેટફોર્મ પરથી જ આપી છે અને એનો સેવન્થ રેન્ક આવેલો છે બહુ જબરદસ્ત કહેવાય તો ડિગ્રીની અંદર એને મનગમતી કોલેજ અને મનગમતી બ્રાન્ચ મળશે તો તમારે જો અમારી સાથે ડીડી સેટની તૈયારી કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે એમાં વિડીયો છે જોઈ શકો છો અને તમે ડીડી સેટની તૈયારી કરી શકો છો બટ હમણાં આપણે ડીડી સેટની વાત નથી કરવાના એ અત્યારે એનું કરિયર જે છે એ સાયબર સિક્યોરિટીમાં આગળ વધારવા માંગે છે તો એની આપણે આખી જર્ની જોઈશું તો તમે લોકો કોમ્પ્યુટર આઈટીમાં છો અને તમારે લોકોને સાયબર સિક્યોરિટીમાં જવું છે તો શું કરવું એના વિશેનું આપણે આટલું ડિસ્કશન રહેશે બરાબર પ્રખર બરાબર છે તો હવે પહેલાં મને કહે કે ટેન્થ સ્ટાન્ડર્ડમાં તારા કેટલા હતા પર્સન્ટેજ સર ટેન્થ સ્ટાન્ડર્ડમાં મારા નાઇન્ટી ટુ પોઈન્ટ ફાઇવ પર્સન્ટેજ હતા ઓકે અને નાઇન્ટી એટ પોઈન્ટ ફિફ્ટી સિક્સ પર્સન્ટાઇલ હતા નાઇન્ટી એટ પોઈન્ટ ફિફ્ટી સિક્સ હોવા છતાં પણ તે ડિપ્લોમા કર્યું હા સર કારણ કે મારે પેલું એવું નહોતું કે આઈઆઈટીમાં જ જવું છે હું એવું સમજું છું કે આઈઆઈટી ઓવર રેટેડ છે અને ખાલી આઈઆઈટીના ટેકથી તમે કશું ના કરી શકો આઈઆઈટીથી બેનિફિટ થાય પણ એવું નથી કે તમારી જોડે સ્કિલ્સ નહીં હોય તો જ લોકો ડિપ્લોમા લે છે એવું બધું નથી અને મને બી ઘણા બધાએ કહ્યું હતું કે તારે આટલા સારા માર્ક્સ છે તો ભાઈ યુ આર ઓપ્ટિંગ ફોર ડિપ્લોમા ઓકે તો સર ડિપ્લોમા લેવાનું કારણ મારું એટલું જ છે કે જે ટ્વેલ્થનું પ્રેશર હોય છે કે તમે બે વરસ ત્રણ વર્ષ તમારી લાઈફ એન્જોય ના કરી શકો અને ઓન ધ કોન્ટ્રરી એ જ તમારા વર્ષો હોય જે લાઈફ એન્જોય કરવાના કારણ કે એના પછીની આખી જિંદગી તમારે ભાગદોડ જ કરવાની છે અને ડિપ્લોમાથી બી ઓલ્ટરનેટ વસ્તુ છે ડિગ્રી કરી લો તમે આઈઆઈટી ના જઈ શકો પણ સારી કોલેજીસ માં જઈ શકો આઈઆઈટી સિવાય બી સારી ઘણી કોલેજીસ ઓકે તો એમાંથી બી જે છોકરાઓ બહાર નીકળે છે એ બી કેરિયર બનાવે છે અને ઘણું સારું પરફોર્મ કરી રહ્યા એનો મતલબ એવો છે કે આઈઆઈટી માં નાથી મળ્યું તો જિંદગી બરબાદ નથી ના એવું બિલકુલ નથી હું એવું જ માનું છું કે આઈઆઈટી માં ના મળ્યું તો જિંદગી બરબાદ નથી તમારી જિંદગી બનાવી કે તમારી જિંદગી બરબાદ કરવી એ તમારા હાથ ઉપર છે કોઈ કોલેજના હાથમાં નથી એ બિલકુલ સાચી વાત છે તો તું તે ડિપ્લોમાની અંદર તે કઈ કોલેજમાંથી ડિપ્લોમા કર્યું છે બેટા ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ પાંજરા પોર્ટ છે ત્યાંથી મેં ડિપ્લોમા કર્યું ઓકે અને કઈ બ્રાન્ચમાં કોમ્પ્યુટર એન્જિનિયર અને જે લોકો ડિપ્લોમા કરવા માગી રહ્યા છે એ લોકો માટે બહુ મોટી ઇન્સ્પિરેશન છે અને તમે ડિપ્લોમા પછી ડિગ્રીમાં બ્રાન્ચ પણ ચેન્જ કરી શકો છો રાઈટ હા કરી શકાય હા તો પ્રખર તે જેવી રીતે કીધું કે આપણી જિંદગી આપણે જ બનાવીએ છીએ કાં તો બગાડીએ છીએ એ આપણી પર ડિપેન્ડ કરે છે કોઈ કોલેજ કે કોઈ બીજી કોઈ વ્યક્તિ આપણી જિંદગી બગાડશે નહીં કે બનાવશે નહીં એનો મતલબ કે જે ત્રણ વર્ષનો ડિપ્લોમા છે એમાં તે સ્ટડી સિવાય બીજું શું કર્યું છે જો હું ઓનેસ્ટલી કહું ને તો મેં વીસ ટકા સ્ટડી કર્યું છે જે દરેક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ એવું જ કરે બરાબર એક્ઝામ આવવાની હોય એના અઠવાડિયા બે અઠવાડિયા પહેલાં આપણે બુક્સ ભણીએ બાકી ડિપ્લોમાનો મેઇન એમ જ પ્રેક્ટિકલ એજ્યુકેશન છે અને તમે ડિપ્લોમા જ આખું જો બુક્સ પાછળ બગાડો છો તો ધેટ્સ યોર ફોલ્ટ ઓકે તમે ડિપ્લોમામાં એડમિશન કેમ લો છો કે તમને પ્રેક્ટિકલી વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટ કરવાનો ટેકનોલોજી એક્સપ્લોર કરવાનો ચાન્સ મળે તમને એમાં ઇન્ટરેસ્ટ છે તો મારા હિસાબે જે લોકો બી ડિપ્લોમા કરે છે કોઈ બી બ્રાન્ચ હોય તમે લોકો એક્ઝામ કરતા વધારે જે તમારી બ્રાન્ચ રિલેટેડ આઉટ ઓફ સિલેબસ શીખવાનું છે ને એક્સ્ટ્રા કરિક્યુલર એની ઉપર ફોકસ કરો ઇવેન્ટમાં જાઓ હેકાથોનમાં જાઓ એ રીતનું જો તમે કરશો તો તમે ઇન્ડસ્ટ્રી રેડી બનશો અને તમારું ઓવરઓલ ડેવલપમેન્ટ થશે બાકી તમે ખાલી બુકવામ બનીને રહી જશો ઓકે તો આ ડિપ્લોમામાં તે જર્નીમાં તે કોઈ લાઈવ પ્રોજેક્ટ કરેલા છે મેં ઘણા બધા લાઈવ પ્રોજેક્ટ કરેલા છે અને ઇન્ટર્નશીપ બી મેં કરેલી છે ઇન્ટર્નશીપ ક્યાંથી કરી છે ઇન્ટર્નશીપ સર એક દિલ્હીની કંપની છે કોન્ફિડેન્શિયલ પ્રોજેક્ટ હતો એટલે હું નામ નહીં લઈ શકું ઓકે પણ મને રિમોટ ઇન્ટર્નશીપ મળી હતી ત્યાંથી અને એ પિરિયડમાં મેં સાયબર સિક્યોરિટી રિલેટેડ કામ કર્યું કે અમુક ટાઈપના સોફ્ટવેર બનાવો સાયબર સિક્યોરિટી રિલેટેડ ને એનું ડેશબોર્ડ બનાવવું વિઝ્યુઅલાઇઝેશન કરવું ઓકે એ બધું અને બીજા કોઈ લાઈવ પ્રોજેક્ટ કરેલા છે લાઈવ પ્રોજેક્ટમાં તો ઘણા બધા છે સાયબર સિક્યોરિટી રિલેટેડ જ છે એક્ઝામ્પલ્સ એક્ઝામ્પલ્સ મેં અમુક માલવેર બનાવેલા છે સ્પાયવેર બનાવેલા છે કે કોઈના ફોન કે લેપટોપમાં નાખો તો તમે એની ઉપર સ્પાય કરી શકો કે એનો ડેટા લઈ શકો ઓકે પણ આ બધી વસ્તુઓ પ્રેક્ટિકલ લાઈફમાં યુઝ ના કરવી જોઈએ બટ જસ્ટ આ ખાલી એજ્યુકેશનલ પર્પઝમાં એજ્યુકેશનલ પર્પઝ તમે સમજો કે વસ્તુઓ કઈ રીતે વર્ક કરે છે બાકી તમે આ વસ્તુ કોઈને ડિસ્ટ્રીબ્યુટ ના કરી ડિસ્ટ્રીબ્યુટ ના કરી શકાય સાચી વાત છે બટ વાત એ છે કે ડિપ્લોમાની અંદર સ્ટડી કરતાં કરતાં સાથે લાઇવ પ્રોજેક્ટ્સ ઇન્ટર્નશીપ જેવું કીધું પ્રખર એ કે ખાલી ને ખાલી બુક નથી રહેવાનું આપણે અને જે અમુક સ્ટુડન્ટ્સ ક્યાં આગળ ડિફર કરે છે જુઓ અમુક બધા સ્ટુડન્ટ્સ એણે કીધું એ પ્રમાણે કે એક્ઝામ પહેલાં ટુ વીક્સ ફાઇનલ એક્ઝામ પહેલાં ટુ વીક્સ ઓનલી ફોર વીક્સ લોકો સ્ટડી કરે છે બાકીનો જે ટાઈમ છે એમાં ફાઇવ પર્સન્ટ સ્ટુડન્ટ્સ પ્રખર જેવા હોય છે કે જે એ જે બચેરો ટાઈમ છે એ પ્રોડક્ટિવ વેમાં યુઝ કરે છે બાકીના નાઇન્ટી ફાઈવ પર્સન્ટ સ્ટુડન્ટ એમાં એન્જોયમેન્ટ કરે છે મૂવી જોવા જાય છે કે ફરવા જાય છે તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારે એ ટાઈમ જે છે કેવી રીતે યુઝ કરવો છે પ્રોડક્ટિવ વેમાં કે ડિસ્ટ્રક્ટિવ વેમાં રાઈટ પ્રખર રાઇટ સર તો તેવું એકાદોનમાં બી તું ગયેલો છે હા એકાધોનમાં આપણી એસએસઆઈપી એકાધોન હતી વાઇબ્રન્ટ એકાધોન હતી ઓકે સ્માર્ટ ઇન્ડિયા એકાધોન એ બધામાં એકાધોનમાં જીતવું જરૂરી નથી ઓકે તમે પાર્ટિસિપેટ કરો છો એ જ તમારા માટે જીત છે કે તમે અ ઘણા બધા સ્ટુડન્ટ્સ મેં જોયેલા છે કે પહેલી એકાધોન માં જાય આઈધર સ્ટેટ લેવલ નેશનલ લેવલ કોઈ બી હોય પણ એ લોકો ત્યાં જીતે નહીં તો નિરાશ થઈ જાય અને પછી જિંદગીમાં પાછું કોઈ દિવસ એકાધોન બાજુ ફરીને જોવે જ નહીં તમારી કોમ્પિટિશન એકાધોન માં માસ્ટર્સ અને ડિગ્રી વાળા જોડે હોય છે તો તમારે ખાલી એ ફોકસ રાખવું જોઈએ કે હેકાથોન બાય હેકાથોન તમે તમારાથી બેટર બનો ના કે તમારે બધા જોડે કોમ્પિટિશન કરવી જોઈએ જે તમે ધીરે ધીરે રોજ પોતાને એક ટકા ઇમ્પ્રુવ કરશો તો તમે એક વર્ષમાં ત્રણસો ટકા ઇમ્પ્રુવ થઈ છે એટલે આ બધી જે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ છે જે બધી કોમ્પિટિશન થાય છે એમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ સર હવે જે લોકોને સાયબર સિક્યોરિટીમાં આગળ વધવું હોય તો એના માટે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ કઈ યુઝ થાય છે વધારે સાયબર સિક્યોરિટી માટે આપણે ડિપ્લોમામાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં વાત કરું તો સી લેંગ્વેજ સૌથી મેઈન છે બધાનો બેઝ છે એ આવડવી જોઈએ સી પ્લસ પ્લસ બી તમને આવડી જ જાય સી શીખો પછી જાવાની બહુ જરૂર નથી પીએચપી થોડું ઘણું આવડવું જોઈએ પણ પાયથન અને જાવાસ્ક્રિપ્ટ હા આ બે એવી છે કે આમ તમારે એકદમ એને ચાવી જ જવાની લેંગ્વેજ સી પ્લસ પ્લસ હા સી લેંગ્વેજ થી તમારો પ્રોગ્રામિંગ નો બેઝ મજબૂત બનશે અને તમારું લોજિક ડેવલપ થશે બાકી જે મેઇન રિયલ વર્લ્ડ એપ્લિકેશન જે પાયથન અને જાવાસ્ક્રિપ્ટ થી બનશે ઓકે રિયલ વર્લ્ડ એપ્લિકેશન પાયથન અને જાવાસ્ક્રિપ્ટ થી બનશે અને ઘણા બધા સ્ટુડન્ટ્સ ને એ બી ડાઉટ હોય છે કે શું સાયબર સિક્યુરિટી માં ફીચર સ્કોપ કરો સાયબર સિક્યુરિટી માં અત્યારે ફ્યુચર સ્કોપ બહુ જ સારો છે કારણ કે જેમ AI ML આવે છે ઓકે એમ સાયબર ક્રાઇમ્સ વધવાના છે ઓકે અને સાયબર ક્રાઇમ વધશે તો બધાને સાયબર કેસીસ સોલ્વ કરતા ના આવડે સાચી વાત તો એના માટે સાયબર સિક્યુરિટી ની જરૂર પડવાની ઓકે તારો ફ્યુચર પ્લાન સાયબર સિક્યોરિટીમાં જવાનો છે હા અને ડિપ્લોમા ટુ ડિગ્રીમાં તું જે એડમિશન લેવાનો છે એ ડિગ્રીમાં એડમિશન કઈ કોલેજમાં તારું પ્લાન છે લેવાનું ડિગ્રીમાં અત્યારે તો મારે નિરમામાં લેવાનો પ્લાન છે બરાબર પ્લાન છે હા હા અંદર છે કે એમાં બી એઆઈમએલ બ્રાન્ચ ખુલી છે નિર્મામાં એક્ઝેક્ટલી મને ખબર નથી એઆઈ છે કે નહીં પણ હું કોમ્પ્યુટરમાં જ લેવાનું કોમ્પ્યુટરમાં જ તો લેવાનો છે મારું એવું માનવું છે કે ડિગ્રી જનરલાઇઝડ જ હોવી જોઈએ જનરલાઇઝ હોવી જોઈએ અને એમાં પણ કદાચ ફ્રી સીટ મળી જશે હા એટલે ચાન્સીસ તો છે લેટ્સ શોપ ફોર અને કોલેજ લાઈફ કેવી હોય છે તારી જો જે છોકરાઓ હતા કોલેજમાં જતા હોય છે તો કોલેજમાં કોલેજ તમને કોઈ જે પ્રેક્ટિકલ નોલેજ છે તમને કેવી રીતે પ્રોવાઈડ કરે છે જો આપણે છે ને ડિપ્લોમાની કોઈ બી કોલેજ લઈ લઈએ કોલેજ તમને ડાયરેક્ટલી હેલ્પ ના કરી શકે કારણ કે એમના બી લિમિટેશન હોય એમના સિલેબસ પૂરો કરવાનું પ્રેશર હોય કારણ કે આમાં શું આપણી સિસ્ટમ એવી છે કે સિલેબસ પૂરો નહીં કરે તોય એમને લડશે અને સિલેબસ પૂરો કરશે તો એવું કહેશે તમે પ્રેક્ટિકલ નથી કરાવતા સાચી વાત એટલે એ તમારી ઉપર છે કે તમે કેટલું નોલેજ લઈ શકો છો પ્રોફેસર્સ પાસેથી ઓકે પ્રોફેસર નોલેજેબલ નોલેજેબલ જ હોય પણ એમની જોડેથી એક્સ્ટ્રા નોલેજ લેતા તમને આવડવું જોઈએ ઓકે એટલે દરિયો છે દરિયામાંથી પાણી કેટલું કાઢવું તમારી હા તમારી કેપેસિટી હોય એટલું કાઢી લો ઓકે રાઈટ 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 હવે તારે સ્ટુડન્ટ્સને કોઈ મેસેજ આપવો હોય તો તું આપી શકે છે મારે જે ટેન્થવાળા સ્ટુડન્ટ્સ છે એમને એટલો જ મેસેજ આપવો છે કે જો તમને ટેકનોલોજીમાં ઇન્ટરેસ્ટ હોય ને તો સોસાયટીના ડરથી ડિપ્લોમા લેવામાં અટવાતા નહીં કારણ કે ડિપ્લોમાવાળા કશું કરી નથી શકતા અને અમુક કોલેજવાળા કરી જ ઉખાડે છે એવું છે નહીં એ માણસના કેલિબર ઉપર છે તમે કેટલા અંદરથી સ્ટ્રોંગ છો સેલ્ફ કોન્ફિડન્ટ છો એના ઉપર છે જો તમને પ્રેક્ટિકલમાં ઇન્ટરેસ્ટ હોય ટેકનોલોજીમાં તો ડિપ્લોમા ના લેવું જોઈએ સારું રિઝલ્ટ આવ્યું હોય તો ખરાબવાળા જ ડિપ્લોમા લે આ બધી મિથ્સ છે આવું કશું જ છે નહીં એટલે નાઇન્ટી નાઇન પર્સન્ટેજ આયો હોય એ બી ડિપ્લોમા લઈ શકે છે સો પર્સન્ટેજ પહેલો રેન્ક આવ્યો હોય ટેન્થમાં એને બી ડિપ્લોમા લેવું હોય તો છૂટ છે એના માટે જ સારું છે સાચી વાત છે એના માટે મેદાન ખાલી પડ્યું છે રાઈટ એવું કહી શકાય તો હવે જેટલા પણ સ્ટુડન્ટ્સ છે જે લોકોને સાયબર સિક્યુરિટીમાં જવું છે તે લોકો માટે ચાર વસ્તુ આપણને ખબર પડી કે સીસી પ્લસ પ્લસ આ વસ્તુ ખબર હોવી જોઈએ પ્લસ એકાતો પાર્ટિસિપેટ કરવું જોઈએ ઓકે અને પ્રેક્ટિકલ નોલેજ પર ફોકસ કરવું જોઈએ તો થેન્ક યુ સો મચ પ્રખર ફોર કમિંગ ઇન અવર શો અને તે ઘણું બધું આપણા ડિપ્લોમાના સ્ટુડન્ટ્સને મોટિવેટ કર્યા છે જે ટેન્થ પછી છે અને ટ્વેલ્થ પછી છે એ બધા પણ ડિપ્લોમા લઈ શકે છે બટ ટ્વેલ્થ પછીમાં બે વર્ષ એ લોકોના એક્સ્ટ્રા ગયા કહેવાશે ટ્વેલ્થ કર્યું છે આઈ હોપ સો કે તમે લોકોને આ એપિસોડ પણ ગમ્યો હશે આવા જ બીજા એપિસોડ સાથે આપણે આવીશું ત્યાં સુધી તમે લોકો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ઠીક છે થેન્ક યુ સો મચ બાય